ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષય શીખવાનું છે. એમાં આપણે અગાઉ જોડાક્ષરવાળા શબ્દો શીખી રહ્યા હતા, હવે આજે આપણે એ જ શીખવાનું છે. આગળ જોડાક્ષરવાળા શબ્દો તો ઘણી પ્રકારના હોય ને, ઘણા બધા હોય છે, તો એમાંથી આપણે દરરોજ થોડું થોડું શીખીએ એટલે આપણને આવડી જશે. ગયા વખતે મેં તમને લોકોને બધા જે શબ્દો હતા, નામ હતા, એ બધાના સ્પેલિંગ મેં બનાવીને આપ્યા હતા, શીખવ્યા હતા. આજે પણ તમને આ 10-10 જે અહીંયા નામ લખેલા છે બધાના તમને સ્પેલિંગ બનાવતા શીખવાડીશું, તો બધા અહીંયા ધ્યાન રાખજો. આજે આપણે જે જોડાક્ષરવાળા ગુજરાતી નામોના સ્પેલિંગ શીખીએ છીએ એમાં પહેલું નામ લખેલું છે વિક્રમ. આવી રીતે ત્રણ સીધી કરેલી હોય અને ર વચાય. હવે તમને એમાં એક ખાસ વસ્તુ કહી દઉં, આવી રીતે જ્યારે હોય ત્યારે આમાં કયો અક્ષર આખો ગણાશે અને કયો અક્ષર અડધો ગણાશે. જો આ તો બધા આખા આખા છે, પણ ક અને ર બંને સાથે બોલીએ છીએ, તો આવી રીતે જ્યારે હોય ને ત્યારે આ જે અક્ષર હોય ને એ અડધો ગણાય અને ર, અને જે આપણે ર બોલીએ છીએ ને એ આખો ગણાય. અક્ષર અડધો અને ર આખો ગણાય, એટલે જેમ આપણે અગાઉ શીખી ગયા જોડાક્ષરવાળા શબ્દો, એમાં અડધા અક્ષર માટે આપણે ખાલી એનો જે મૂળાક્ષર થતો હોય એ જ રાખતા હતા, અને એને જોડેલો જે આખો અક્ષર હોય એમાં આપણે અક્ષરની સાથે એ કે એવું બધું લગાવતા હતા. તો આમાં પણ એમ જ થશે, આવી રીતે જ્યારે પણ હોય ત્યારે જે મૂળાક્ષર છે એ અડધો ગણાય અને એની સાથે જોડાયેલો ર છે ને એ આખો ગણાય છે. તમારે લોકોને ખાસ યાદ રાખવાનું. અને આમાં મૂળાક્ષર પહેલા બોલાય છે ને ર પછી બોલાય છે, વિક્રમ નહીં પણ વિક્રમ. મૂળાક્ષર પહેલા બોલવાનો, ર પછી બોલવાનો, મૂળાક્ષર અડધો અને ર આખો, આવી રીતે છે બરાબર. તો પહેલા આપણે જોઈએ વિક્રમ, તો આપણે એનો સ્પેલિંગ બનાવવા માટે પહેલા તો વ છે, વ નો થશે વી, વી આપણે કેપિટલ લખશું, પછી રસવાઈ માટે સ્મોલ લેટર આઈ, પછી ક્ર, હવે ક્ર નો વારો છે. તો મેં તમને અગાઉ કીધું એ રીતે ક અડધો ગણાશે, પહેલા ક બોલીએ છીએ ક અડધો ગણાશે એટલે એનો કે લખશું સ્મોલ લેટર, અને એને બીજું કંઈ લગાડશું નહીં. હવે એને સાથે જોડાયેલો જે આ ર છે તો એ આપણે ર નો આર લખશું, અને એને બીજું કંઈ લખીએ નથી. જો આપણને બીજું કંઈ લાગેલું નથી એટલે આપણે ફક્ત એ લગાડશું, આર એ, એટલે આ ક્ર બની ગયું. સમજાણું તમને બધાને? વી આઈ એટલે વી, પછી કે ઈ આ અડધા ક માટે, આર એ આખા ર માટે. જો એને રસવે દીધો એવું કાંઈ નથી એટલે એ જ લગાડવાનું હશે બરાબર. પછી છે મ, તો મ નો એમ એ પણ આપણે સ્મોલ લેટર લખશું. આ વિક્રમ નો સ્પેલિંગ થશે વી આઈ કે આર એ એમ. ત્યાર પછીનું બીજું નામ છે ગ્રંથ. તો ગ્રંથ લખેલું છે તો આપણે કેવી રીતે સ્પેલિંગ બનાવશું? તો એમાં પણ મેં તમને અગાઉ તમને કીધેલું એ રીતે, એમાં ગ અડધો ગણાશે અને ર આખો ગણાશે. પણ હા, યાદ રાખવાનું છે એમાં સાથે અનુસ્વર પણ છે, અને અનુસ્વર હોય ત્યારે એની સાથે એમ અથવા એન લાગે. પણ હવે આપણે ગ્રંથ બોલીએ છીએ ત્યારે મ સંભળાય છે કે ન ન સંભળાય છે, તો કેવી રીતે લખશું આપણે? તો ચાલો જોઈએ. પહેલાં તો ગ છે, તો ગ નો આપણે જી લખશું નહીં પણ કેપિટલ. હવે ગ અડધો જ છે એટલે બીજું કંઈ નહીં લાગે. હવે ગની સાથે જોડાયેલો છે આ ર છે એટલે એના માટે આપણે આર લખશું, સ્મોલ લેટર આર. ત્યાર પછી ગ્ર તો થઈ ગયું પણ એની ઉપર અનુસ્વર છે. હવે આ ગ્ર થયું એમાં આપણે એ લગાડશું, પણ સાથે અનુસ્વર છે તો અનુસ્વર માટે એમ લગાડશું કે એન? તો આપણે એન લગાડશું, ન નો ઉચ્ચાર થાય છે એટલે. એટલે આરની સાથે એની સાથે આપણે જેમ આર આખો છે એટલે એ તો લગાડીએ છીએ પણ અનુસ્વર માટે એન. એટલે સમજાવવા, આ જે ગ્રંથ બોલીએ છીએ એ આપણે ગ નો જી, આ આખા ર નો આર અને એ, અને અનુસ્વર નો એન, એટલે આવી રીતે ગ્રંથ થયું. હવે છે થ, તો થ નો થશે ટીએચ, જે આપણે સ્મોલ લેટર લખીશું ટી અને એચ બરાબર. હવે આ થ છે એ છેલ્લે હોવાથી એને એ લગાડવાની જરૂર નથી, યાદ છે ને બધાને? તો આવી રીતે ગ્રંથ નો સ્પેલિંગ બને છે જી આર એ એન ટી એચ, જી આર એ એન ટી એચ, આવી રીતે ગ્રંથ નો સ્પેલિંગ બને છે. ત્યાર પછી છે પ્રણહ, તો એમાં પણ પ અડધો છે ર આખો છે, તો આપણે પહેલા પ માટે કરીશું કેપિટલ પી, પછી આ જે આર છે આખો એના માટે ર છે એના માટે આર બરાબર, પછી ર આખો છે અને બીજો કોઈ પ્રત્યય નથી એટલે ફક્ત એ જ લગાડશું ર, પછી છે પણ,
તો મણનો n લખશું, n આપણે સ્મોલ લેટર લખશું, પ્ર મણ, મણનો n. હવે મણ આખો છે, વચ્ચે છે અને બીજો કોઈ પ્રતીક લાગેલો નથી, તો શું લગાડવાનું? a લગાડવાનું, રાઈટ? એટલે અહીં આપણે સ્મોલ લેટર a લગાડશું. પછી છે v, વ છે, તો વનો સ્મોલ લેટર v લખશું અને એને a લગાડશું નહીં, કારણ કે છેલ્લે છે, બરાબર? એટલે છેલ્લે હોય એને આપણે a લગાડવાની જરૂર નથી. તો આમ પ્રણવ હશે, એમ થશે p r a n a v, પ્રણવ. ત્યાર પછી એના પછીનું નામ છે મંત્ર. તો એમાં આપણે શું કરશું? તો એમાં પહેલા આપણને મ અને ઉપર અનુસ્વર આપેલું છે, એટલે એમાં આપણને અનુસ્વર આવે છે. તો આપણે બધા નક્કી કરી લઈએ, ચાલો, કે એમાં એમ લાગશે કે એન લાગશે. તો એન લાગશે. શું કામ? કારણ કે આપણને મંત્ર એમાં ન સંભળાય છે, મંત્ર એમ નથી બોલતા, એટલે મ નથી સંભળાતો, ન સંભળાય છે. એટલા માટે આપણે મનો પહેલા એમ લખશું કેપિટલ, પછી અનુસ્વર માટે એ એન, એટલે મન. પછી છે ત્ર. ત્ર એટલે તમને શું સંભળાય છે? ત અને ર. આવી રીતે જ્યારે ત્ર સંભળાતો હોય ત્યારે ત અડધો આવે અને ર આખો આવે, એટલે અડધા ત્રનો આપણે ટી લખશું, સ્મોલ લેટર ટી, અને ર આખો છે એના માટે આર એ. આપણે મંત્ર છે ને એ ટૂંકું નથી બોલતા, મંત્ર એમ નથી બોલતા, મંત્ર એટલે આખું લાંબુ બોલે છે, એટલા માટે એને છેલ્લે એ લગાડવાનો. અને આમ પણ જોઈએ તો ત અને ર બંને સાથે છે, એટલે ત અડધો છે, એટલે એનો આપણે ફક્ત ટી જ બોલીએ છીએ, ટી જ લગાડીએ છીએ, અને એની સાથે જોડાયેલો ર આખો છે અને છેલ્લે છે, તો આપણે એને લંબાવીને બોલવાનું હોય છે. મંત્ર, મંત્ર એમ ટૂંકું નથી બોલતા, એટલા માટે એ લગાડવો પડે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. પછી છે શ્રીકાંત. તો શ્રીકાંતનું સ્પેલિંગ બનાવવા માટે આપણે પહેલાં તો આ શ્રી છે, તો એમાં શું સંભળાય છે? શ અને ર સાથે સંભળાય છે. કયો શ સંભળાય છે? શરણાઈનો શ. તો એના માટે આપણે પહેલાં એસ એચ લખશું, કેપિટલ એસ અને સ્મોલ લેટર એચ, એટલે શ. પછી એની સાથે ર જોડાયેલો છે, યાખો છે, એટલે ર નો આર. પછી એને દીર્ઘઈ છે, આપણે એ લગાડતા હતા, ર ની એ લગાડતા હતા, પણ અહીંયા શ છે એને દીર્ઘઈ લાગેલી છે, એટલા માટે દીર્ઘઈ માટે આપણે લખશું ડબલ ઈ, બરાબર? યાદ રહ્યું? બીજું કઈ ન લાગેલું હોય તો આપણે એ લગાડીએ, પણ એને જોડાયેલા અક્ષરોને દીર્ઘઈ લાગેલી છે એટલે લખશું શ્રી. તો એમાં ડબલ ઈ લગાડશું, શ નો એસ એચ, ર નો આર અને દીર્ઘઈનો ડબલ ઈ, આમ શ્રી. પછી છે કાંત. તો કામાં કાન લખેલું છે, તો કનો પહેલા સ્મોલ લેટર કે, પછી કાનો છે એટલે એ અને ઉપર અનુસ્વર છે, તો એના માટે એન લગાડશું. શું કામ? એન. શ્રીકાંત નથી બોલતા, પણ શ્રીકાંત બોલીએ છીએ, ન નો ઉચ્ચાર સંભળાય છે, એટલે શ્રીકાંત અને પછી ત નો ટી, એટલે સ્મોલ લેટર ટી લખશું. આમ આવી રીતે શ્રીકાંત નો સ્પેલિંગ થશે એસ એચ આર ડબલ ઈ કે એ એન ટી, બરાબર? હવે આપણે આગળ જોઈએ, અહીંયા શું લખેલું છે? કૃષ્ણા. તો કૃષ્ણ લખેલું છે, એમાં આપણે જોઈએ તો પહેલા તો આપણને ક આપેલો છે, તો ક નો આપણે લખશું કેપિટલ કે, એમાં ક અડધો સંભળાય છે અને રુ આખું સંભળાય છે, બરાબર? ક્રુ એમ બોલીએ છીએ, આને ક્રુ કહેવાય, રસ્વ નથી, પણ એને ર બોલવાનું છે, ક્રુ, બરાબર? ક્રુ લખવાનું થાય ત્યારે આવી રીતે જ લખવાનું હોય, એટલે ક્રુ, એટલે એમાં ક છે. હવે ક પછી સાથે શું સંભળાય છે? ક્રુ, એટલે ક અને રુ સંભળાય છે, એટલે ક નો કે અને રુ માટે આર અને યુ, રસ્વ સમજવાનું, એટલા માટે યુ લગાવવાનું, ક્રુ. પછી ફાડ્યો શ અડધો છે, એના માટે આપણે સ્મોલ લેટર એસ એચ લખશું, બરાબર? અને પછી એને હણા જોડેલો છે, એટલે હણાનો એન અને કાનાનો એ, આમ આવી રીતે કૃષ્ણનો સ્પેલિંગ થશે કે આર યુ એસ એચ એન કે. ત્યાર પછી આગળ જોઈએ તો મૃણાલ. તો મૃણાલમાં સ્પેલિંગ કેવી રીતે બનશે? તો પહેલા આ જે મૃ છે એમાં મૃ છે તો મૃ છે, તો એમાં પહેલા એમ આવે છે, મ આવે છે, એટલે કેપિટલ એમ લખશું. પછી શું સંભળાય છે? મની સાથે રૂ સંભળાય છે, સંભળાય છે ને, એટલે મ નો એમ, મ અડધો છે ને રૂ આખો છે, તો રનો આર અને આની જેમ જ રસ્વ માટે યુ, એટલે મૃ. પછી છે હણા. હણા નો એન અને કાના નો એ, એટલે મૃણા. પછી લ નો એલ, બરાબર? હવે એને એ લગાડવાની જરૂર નથી, મૃણા લ એવી રીતે આપણે બોલીએ છીએ, એમાં છેલ્લે છે એટલે જરૂર નથી. અને અહીંયા હવે એના પછીનું નામ છે વૃંદા. તો વૃંદાનો સ્પેલિંગ કેવી રીતે બનાવશું? ચાલો જોઈએ. તો પહેલા વ આપેલો છે, તો વ નો
આપણને શું સંભળાય છે? વ અડધો સંભળાય છે, વ અને રુ અને ઉપર અનુસ્વર વ રુ ન એવું સંભળાય છે, બરાબર? તો પહેલા વ અડધો છે એનો કેપિટલ વી, પછી સંભળાય છે રુ, એટલે આર અને યુ, રસ્વનો યુ, ર નો આર અને રસ્વનો યુ. હવે માથે અનુસ્વર છે એમાં વૃંદા સંભળાય છે, કે વૃંદા, તો આપણને ન નો ઉચ્ચાર સંભળાય છે, એના માટે આપણે એન લગાડવાનો. રસ્વની સાથે અહીંયા અનુસ્વર છે એટલે એ એન નહીં લાગે, પણ રસ્વનું યુ અને અનુસ્વરનો ખાલી એન જ લાગશે, પછી આપણે એ લગાડવાની જરૂર પડતી નથી, એટલે વૃંદ. હવે છતાં એટલે ગ નો સ્મોલ લેટર ડી અને કાના માટે એ, આ વૃંદાનો સ્પેલિંગ થશે વી આર યુ એન ડી એ. ત્યાર પછી છે સૃષ્ટિ, તો સૃષ્ટિનો સ્પેલિંગ બનાવવા માટે આપણે જોઈએ, પહેલા તો સસલાનો સ છે, સસલાના સ નો કેપિટલ એસ, પછી એમાં સાથે શું સંભળાય છે? સૃ એટલે સ અડધો અને રુ આખો સંભળાય છે, એટલે ર નો આર અને રસ્વ માટે યુ, સૃ. પછી છે સ્ટી, તો સ્ટીમાં ફાડ્યો શ છે એટલે એસ એચ, પછી ટ છે એટલે ટ નો ટી, શ અડધો જ છે એટલે ખાલી એસ એચ અને ટ આખો છે એટલે એનો ટી લખ્યો, અને એને આખાને રસવાઈ છે, તો રસવાઈ માટે આપણે આઈ નો ઉપયોગ કરીએ છીએ. આમ સૃષ્ટિનો સ્પેલિંગ એસ આર યુ એસ એચ ટી આઈ આવી રીતે થશે, સૃષ્ટિ, બરાબર. ત્યાર પછીનો સ્પેલિંગ છે, નામ છે પ્રેક્ષા, તો પ્રેક્ષાનો સ્પેલિંગ કેવી રીતે બનાવશું? તો પહેલા પ છે, પ્ર આપણને સંભળાય છે, એમાં પ અડધો અને ર રે આખો થશે, પ અડધો અને રે, પ્રેક્ષા એમાં પ રે એવું થાય છે ને, તો પ નો પહેલા કેપિટલ પી લખશું, જે અડધો છે એટલે ખાલી પી લખશું, અને પછી એને રે જોડાયેલું છે એટલે ર નો આ, અને એક માત્રા માટે ઈ, યાદ છે ને બધાને, એક માત્રા માટે ઈ. પછી છે ક્ષા, તો એના માટે ક્ષ નો થાય છે કે એસ એચ, તો આપણે સ્મોલ લેટર કે એસ અને એચ લખશું, અને કાના માટે એ, આમ પ્રેક્ષાનો સ્પેલિંગ થશે પી આર ઈ કે એસ એચ એ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આ બધા સ્પેલિંગ શીખ્યા ને નામના, કેવી રીતે કયા નામનો સ્પેલિંગ બનાવાય, તમારે બરાબર ધ્યાનથી સમજવાનું છે, અને આ બધું જ તમારે સરસ અક્ષરે, તમારી ઘરે જે નોટબુક છે ને એમાં સરસ અક્ષરે એક વખત લખવાનું છે, અને બધું જ યાદ રાખવાનું છે, એટલે આગળ જતાં કોઈ પણ નામ હોય તો તમને ફટાફટ સ્પેલિંગ બનાવતા આવડે, તો આટલું કરશો ને બધાય. સારું, ચલો ત્યારે આવજો.